તો અમદાવાદ સરખેજના ભારતીય આશ્રમના વિવાદ વચ્ચે વધુ એક વળાંક આવ્યો છે. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાના રૂમની તપાસ કરાઈ. ટ્રસ્ટી અને મેનેજર રામ ગઢવીએ પોલીસની હાજરીમાં રૂમની તપાસ કરી. રૂમની ચકાસણી કરાતા ચોંકાવનારી વસ્તુઓ જોવા મળી. રૂમની તપાસ કરતા મોડર્ન કપડાં મળી આવ્યા. જીન્સ, ટી શર્ટ સહિતના મોડર્ન કપડાં અને રમકડાં મળી આવ્યા. આશ્રમના રૂમમાં મોડર્ન કપડાં જોઈ ટ્રસ્ટીઓ પણ ચોંકી ઉઠ્યા. તો સરખેજ ભારતીય આશ્રમ વિવાદને લઈને મોટા સમાચાર, જેમાં ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી બાપુ આશ્રમમાંથી મુક્ત, ગુરુ શિષ્યની પરંપરામાંથી પણ બંનેને મુક્ત કરાયા છે. મહામંડલેશ્વર હરિહરાનંદે જાહેર કરી છે નોટિસ, જેમાં ગુરુ શિષ્યની પરંપરામાંથી મુક્તિ અપાઈ તેવું હરિહરાનંદે જણાવ્યું. આજથી તેમનું નામ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી નથી રહેતું. અમારી સંસ્થાના નામે તેમની સાથે હવે કોઈ લેવડ દેવડ કરવી નહીં. કોઈ વ્યવહાર કરશે તો અમારી જવાબદારી નહીં રહે તેવું પણ હરિહરાનંદે જણાવ્યું. તો સંપત્તિનો વિવાદ કોઈ નથી. વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટ નો હતો. વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો. ટ્રસ્ટીઓ પણ સાક્ષી છે કે ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન કર્યું, મારી સાથે અભદ્ર વર્તન કર્યું. હું અહીંયા આવી ન શકતો. જો મારો શિષ્ય હોય એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ. ગુરુજી ખુશ જ હતા, પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય. મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું. વાણી વિલાસ કરવો કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણી વિલાસ કરી હું અણપણ છું, એટલે હું લાંબુ બોલી નથી શકતો, એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી. કળાની અંદર મંડપ સર્વિસનો સામાન પડ્યો છે, ભાડે આપેલું છે. વૃદ્ધાશ્રમની અંદર 70 વૃદ્ધો રહેતા હતા, એમાંથી અત્યારે 8-10 વૃદ્ધો રહે છે. અંદર રૂમની અંદર પંખા નથી, ટ્યુબલાઇટ નથી, વૃદ્ધોને જમવાની તકલીફ હતી. રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. સાધુ તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખી છે, એના કારણે બાપુ અહીં આવેલા છે. તો સરખેજ ભારતીય આશ્રમમાં સંપત્તિનો વિવાદ વધુ વકર્યો છે. મહામંડલેશ્વર હરિહરાનંદની ઋષિ ભારતી બાપુને નોટિસ. ઋષિ ભારતી બાપુએ આપ્યો છે નોટિસનો જવાબ, જેમાં મને બદનામ કરવાના આ પ્રયાસ થઈ રહ્યા છે તેવું ઋષિ ભારતીએ પ્રતિક્રિયા આપી. મારું અપમાન કરવા વારંવાર આવી નોટિસ બહાર પાડવામાં આવે છે. શિષ્ય સવાયો ન થાય તે માટે આ પ્રયાસ થઈ રહ્યો છે. હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 2010 થી ભારતીય આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું. વારે વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે, પરંતુ હરિહરાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંબર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે. ગુરુ શિષ્યની પરંપરામાં ઈ માણસ જ કાલ ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી. એ મને જો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એને શિષ્ય માંથી બરખાસ્ત કરું છું. શિષ્ય તરીકે હું જ સ્વીકારતો. વિશેષ સંપત્તિ નો વિવાદ એમ કે માં મેં સેવા ખૂબ કરી. 4 વર્ષ મારા ગુરુજી સાથે અનબનાવ બન્યો તો ત્યારે 5 વર્ષ સુધી માતાજીની સાથે ત્યાં આરડો રહ્યા.
પછી હું જ લઈ આવ્યો, મેં જે દયા ખાધી આ એનું પરિણામ છે.